સમાચારની શરૂઆત એક મહત્વના સમાચારથી કરી રહી, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં એક મેચનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય, ભારત ન્યુઝીલેન્ડની જ્યારે આ મેચ હોય ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જનમેદની છે તે ઉમટી છે. થ્રી લેયર સુરક્ષામાં લોકોને ચેક કર્યા બાદ એન્ટ્રી આપવામાં આવી રહી છે. બ્લેકમાં ટિકિટ વેચનારને દબોચી લેવામાં આવી રહ્યા છે. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે જ્યારે અમદાવાદના મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લી T20 મેચ રમાવાની છે, સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ T20 મેચ જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. મેચ શરૂ થાય તેની પહેલા સ્ટેડિયમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વધુ વિગતો મેળવી અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે, બિરેન જોડાયા છે. બિરેન, જે પ્રમાણે આજે રોમાંચક મેચ હોય ને એ પાછી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યારનો માહોલ શું છે ત્યાંનો? આજનો માહોલ જ કંઈક અલગ છે, કારણ કે આજની મેચ નિર્ણાયક મેચ છે. ભારત અને ન્યુઝીલેન્ડની આજે ત્રીજી T20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે આવી રહ્યા છે, કારણ કે મેચ શરૂ થવાને હજુ થોડોક સમય છે. પણ તેમ છતાં જે લોકો છે તે અત્યારે હાલ એન્ટ્રી લઈ રહ્યા છે, કારણ કે સ્ટેડિયમ ખૂબ મોટું છે અને 1 લાખ કરતાં પણ વધુ લોકો આજે આ મેચ જોવા આવે તે પ્રકારની સ્થિતિ છે. અને તેને જ જોતા આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અને જે પ્રકારથી જે પાસ કલેક્ટ કરવાના હોય છે તે પોલીસ અત્યારે હાલ પાસ લઈ રહી છે, લોકોને વ્યવસ્થામાં જોડાવી રહી છે, કારણ કે 1 લાખ લોકો જેટલા અહીંયા આવે તે પ્રકારની શક્યતા છે. અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ જે તંત્ર છે તેમના દ્વારા વ્યવસ્થા પૂરી કરવામાં આવી રહી છે. પરંતુ લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ છે, કારણ કે આજનો જે દિવસ છે તેમના માટે પણ ખાસ ખુશીનો દિવસ છે, કારણ કે કોરોના બાદ આ પ્રકારનો માહોલ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યો છે. એક ભાઈ રાજસ્થાનથી આવે છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ વિકલાંગ છો તેમ છતાં રાજસ્થાનથી અહીંયા મેચ જોવા, કેટલો ઉત્સાહ છે? બહુ ગરમ છે, અમે બહુ સારું લાગે આ માટે રાજસ્થાન છે આવ્યા છે. કેજો ક્યારે આવ્યા છો તમે અને કેટલો ઉત્સાહ છે આજે મેચ જોવા? અમે 26 જનવરી આવ્યા છે ઓર 27 જનવરી ટિકિટ કટાવી 4 દિવસ ગયા, આરામ કીધો છે ઓર બહુ સારું લાગે. તો લોકો રાજસ્થાનથી આવે છે એટલે ભારતભરમાંથી લોકો આજે આવી રહ્યા છે, દેશ વિદેશથી લોકો અહીંયા આવી રહ્યા છે. અને ખાસ અડધું અમદાવાદ કહી શકાય, અડધું અમદાવાદ આજે અહીંયા છે, કારણ કે ગુજરાતીઓ ખાસ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. ફરી એકવાર દ્રશ્યો હું આપને બતાવીશ, મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે. અને ફક્ત યુવાઓ જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ હોય પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે, બાળકો આવી રહ્યા છે, મહિલાઓ આવી રહ્યા છે, તમામ લોકો અત્યારે હાલ ભારે ઉત્સાહ સાથે અહીંયા આવી રહ્યા છે. એક યુવાઓ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ શું કહેશો, આજે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે, કેટલા લોકો આવ્યા છો અહીંયા? અમે ઓલમોસ્ટ 50 લોકો આવ્યા છે અને બહુ ઉત્સાહ છે, ઇન્ડિયા માટે ચીયર કરી રહ્યા છે. અચ્છા, શું કરવાના છો આજે, ખાસ શું વિચારીને આવ્યા હતા ઘરે? અમે તો ઇન્ડિયાને જીતવા માટે જ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? નડિયાદથી. તો નડિયાદથી આ લોકો આવ્યા છે અને ખાસ ઇન્ડિયાની ટીમને જીતાડવા. કાકા શું કહેવા માંગો છો? રાજસ્થાન સે આયા હમ લોગ, સિર્ફ મેચ દેખને લે સ્પેશિયલી. અચ્છા, કિતના ઉત્સાહ હે આજ મેચ દેખને કે લિયે? બહોત ઉત્સાહ હે, યા તો કઈ દિનો સે પહેલે સે વેટ કર રહે હે ઇસ મેચ કા. ઇન્ડિયા ઇન્ડિયા. તો બિલકુલ થોડાક સમય પહેલાનો જે આ માહોલ આપ જોઈ શકો છો, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. અને જે નડિયાદથી ટીમ આવી છે તે પણ આપણી સામે છે, કારણ કે 60 જેટલા લોકો અત્યારે હાલ જે નડિયાદ છે ત્યાંથી આવ્યા છે. અને ખાસ ઇન્ડિયાની જે આપણી ટીમ છે, ભારતની ટીમ, તેને જીતાડવા માટે તેઓ અહીંયા ચેર્સ કરવાના છે, કારણ કે આ મેચ જ્યારે શરૂ થશે ત્યારે લોકોનામાં પણ ઉત્સાહ છે. ત્યાં જોઈ શકો છો કેટલો ભારે ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે અને 60 જેટલા લોકો અહીંયા આવ્યા છે. બીજા ભાઈ સાથે પણ વાત કરીશું. ભાઈ કેટલો ઉત્સાહ છે આજે મેચ જોવા આવ્યા? બહુ જ. અચ્છા, કોણ તમારો ખાસ પ્લેયર, કયો તમને ગમે છે આપણે ઇન્ડિયા ટીમમાં? કયો પ્લેયર આપો? અચ્છા, અને શું તમે શું કહેશો, કયો પ્લેયર વધારે રમવો જોઈએ આજે? સૂર્યકુમાર યાદવ ને લોકો ચેર કરી રહ્યા છે. ને જોઈ રહ્યા છો આપ દ્રશ્યો, ફરી એકવાર મારા સહયોગી આપને દર્શાવશે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે ને હજુ પણ જે એન્ટ્રી છે તે ચાલુ છે ને જે લોકોનો આવવાનો ઘસારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ને ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત જ નહીં, ભારત દેશમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે, જે આપણી ભારતની મેચ છે તેને જોવા માટે અહીંયા આવી રહ્યા છે. ને ખાસ કરીને
જે અલગ અલગ લોકો છે તે આવી રહ્યા છે અને ખાસ તેમના મોઢા પર પણ આપણો જે ભારત દેશનો તિરંગો છે તેને દોરીને આવી રહ્યા છે, એટલે આ વખતની જે ઉત્સાહ છે તે ખાસ જોવા મળી રહ્યો છે અને લોકો પણ ખૂબ ઉત્સાહિત છે આજની મેચ જોવા માટે. થોડોક સમય બાકી છે ફક્ત મેચ શરૂ થવામાં અને તેની પહેલાં અત્યારે હાલ લોકો આવી રહ્યા છે, અલગ અલગ જે ટી શર્ટ છે આપણે ભારત દેશની તેને પણ પહેરીને આવી રહ્યા છે અને જે ફ્લેગ છે તે પોતાના મોઢા પર પણ જે પેઇન્ટિંગ છે તેને કરાવીને આવી રહ્યા છે. એટલે આ વખતે લોકોનામાં ખૂબ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચ નિર્ણાયક મેચ છે કારણ કે બે જેટલી ટી ટ્વેન્ટી મેચ રમાઈ ચૂકી છે, એક તેમાંથી ભારત વિજેતા થઈ છે, એક ન્યૂઝીલેન્ડ વિજેતા થઈ છે, ત્યારે હવે ત્રીજી આ નિર્ણાયક મેચ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને તેને જ પહેલાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે કારણ કે 1,00,000 લોકો અહીંયા આવે તે પ્રકારની શક્યતા છે. બીજા પણ એક બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો? અહીંયાથી આવ્યા સાહેબ. તમે મેચ જોવાના છો, અંદર કેટલો ઉત્સાહ છે આજે? હા, કેટલો ઉત્સાહ છે મેચ જોવા આવ્યા છો? તો મેચ જોવા મારે ઉત્સાહ તો હોય ને, ઇન્ડિયાની મેચ છે. કયો પ્લેયર વધારે ગમે તમને? સૂર્યકુમાર યાદવ, મિસ્ટર 360 ડિગ્રી. સૂર્યકુમાર યાદવના ખૂબ મોટા ફેન અહીંયા જોવા મળી રહ્યા છે અને ખાસ ભારત ટીમને આજે ચેર કરવા માટે પણ અહીંયા આવી રહ્યા છે. જે યુવાઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે કારણ કે આજની જે મેચ છે તે નિર્ણાયક મેચ છે અને તેને જોવા ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે. ટૂંક સમયમાં મેચની શરૂઆત થશે, તેની પહેલાં અમે આપને દ્રશ્યો બતાવ્યા. 1,00,000 જેટલા લોકો અહીંયા આવે તે પ્રકારની શક્યતા છે. તેને જોતા અત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને મેચ જ્યારે શરૂ થશે ત્યારે તેઓ કેવી રીતે ચેર કરશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે કારણ કે ન ફક્ત અમદાવાદમાંથી પરંતુ ભારત દેશમાંથી લોકો અહીંયા આવ્યા છે, દેશ વિદેશમાંથી લોકો અહીંયા આવ્યા છે અને આજની મેચ નિર્ણાયક મેચ છે અને તેને જોવા માટે ખાસ લોકો અહીંયા આવ્યા છે અને ચેર કરવા માટે પણ અહીંયા ખૂબ મોટો ઉત્સાહ લોકોનામાં જોવા મળી રહ્યો છે. જી બિરેન, મહત્વની બાબત તો એ છે કે પહેલી વાર ક્રિકેટ મેચમાં ઘોડે સવાર પોલીસ પણ જોવા મળી રહી છે. કોઈ અનિષ્ટ બનાવ ન બને, કોઈ અનિષ્ટ ઘટના ન બને તે માટે પોલીસનો કેવા પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? બિલકુલથી, આજનો બંદોબસ્ત હું આપને જણાવું તો 1,300 જેટલા પોલીસ જવાનો છે તે ખડે પગે રહેશે, જેમાં 3 DCP અને 5 ACP સહિતનો જે પોલીસનો કાફલો છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં છે. દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે હાલ જે પોલીસ છે તે પોતાની વ્યવસ્થામાં જોડાઈ છે કારણ કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતા હોય ને તેને જોતા સુરક્ષામાં કોઈ ચૂક નહીં રહી જાય અને કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેને જોતા જે પોલીસના જવાનો છે જેમાં અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કક્ષાના જે કર્મચારીઓ છે તે અત્યારે હાલ આ વ્યવસ્થામાં જોડાયા છે કારણ કે લગભગ 1.5 કલાકથી હજુ પણ જે લોકો છે તે આવી રહ્યા છે અને જે પોતાની એન્ટ્રી છે તે લઈ રહ્યા છે કારણ કે મેચ જ્યારે શરૂ થશે તેની પહેલાં જ્યારે લોકો અહીંયા આવશે. બીજા પણ એક ભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું. ભાઈ, જણાવો મેચ જોવા માટે આવ્યા છો, ખાસ કયો પ્લેયર વધારે ગમે છે અને કેવી રીતે આજે ચેર્સ કરવાના છો તમે? આપણો કેપ્ટન ગુજરાતી હાર્દિક પંડ્યા, ક્રિકેટ ઇન્ડિયાનું ફ્યુચર, સૌથી સારામાં સારી બેટિંગ ઓલરાઉન્ડર, એના ઉપર વધારે અમને ભરોસો છે. એટલે આજે લાગે છે કે એ મેન ઓફ ધ મેચ બનીને અને ઇન્ડિયાને સિરીઝ જીતાડી દે એવી અમારી શુભેચ્છા છે એમને. તમે પણ આજ જોવા આવ્યા છો, કેટલો ઉત્સાહ છે કારણ કે કોરોના પછી આટલો માહોલ તમને અહીંયા જોવા મળ્યો છે? બહુ જ ઉત્સાહ છે અને આ વખતે તો બધા જ પબ્લિકને અલાઉ છે ટિકિટ માટે, તો પછી એમાં એટલું જ સારી વસ્તુ છે. અને આજે સૌથી મોટું, દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તેમાં જોવાનો આનંદ પણ એકદમ અલગ હોય છે. તો જોવાનો આનંદ અલગ છે અને તેને જ જોવા માટે અત્યારે હાલ લોકો અહીંયા આવી રહ્યા છે કારણ કે આજની મેચ નિર્ણાયક મેચ છે, ટી ટ્વેન્ટી મેચ છે, એટલે થોડાક સમય માટે જ હશે કારણ કે તેની શરૂઆત થશે ત્યારબાદ 3 કલાક સુધી આ મેચ ચાલશે. પરંતુ અહીંના પણ આપણે દ્રશ્યો દર્શાવ્યા, પરંતુ જે બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં આ જનપટ્ટી એટલે કે મોટેરા સ્ટેડિયમથી જે બહાર જવાનો રસ્તો છે તે રસ્તો આખો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે વ્યવસ્થામાં કોઈ પણ ટ્રાફિક જામના દ્રશ્યો ના સર્જાય તેને જોતા મોટેરાથી જે જનપટ્ટીનો રસ્તો છે તે સમગ્ર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાંથી જેટલા પણ લોકો છે તે અહીંયાથી ચાલીને આવી રહ્યા છે કારણ કે આજની મેચ નિર્ણાયક મેચ છે. લોકોનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે કોરોના બાદ આ પ્રકારની મોટી મેચ અહીંયા રમાઈ રહી છે અને તેને જ જોતા અત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને તેમનામાં ખૂબ વધારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જી આભાર બિરેન, અપડેટ અને જાણકારી આપવા માટે. તો અમારા સંવાદદાતા બિરેન જાદવ જોડાયા હતા, એમણે જણાવ્યું.